हरिधाम सोखड़ा फरी एक वक्त विवाद में आव्यु छे। राजकोटना त्यागवल्लभ स्वामी शैक्षणिक संस्थाओं में भूतिया कर्मीओ उभा करी करोड़ों की छेतरपिंडी आचरी होवानो खुलासो थयो छे। राजकोटना कालावाड़ रोड पर आवेला आत्मीय संकुलना करता हरता त्यागवल्लभ स्वामी सहित चार शख्सना कारनामानो भांडो फूट्यो छे। अलग अलग धार्मिक अने शैक्षणिक संस्था में खोटा कर्मचारी उभा करी बोगस बैंक एकाउंट खोलावी सैलरी नंखावी हती अने आ रीते कुल 33.26 करोड़नी उचापत करवामां आवी छे, जे अंगे राजकोट तालुका पोलीस मथकमां फरियाद नोंधाई छे। फरियादमां वधुमां जणाववामां आव्युं छे कે આત્મીય યુનિવર્સિટી સર્વોદય કેળવણી સમાજ નામના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે। આર્થિક ગોટાળાઓ કરવા માટે વર્ષ 2004 થી જ બનાવટી એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, જે મારફતે આ આખી ઉચાપત કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગુજરાતમાંથી પહેલીવાર ISKP મોડ્યુલનો પર્દાફાશ થયો છે। રથયાત્રા પહેલા ગુજરાત ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા રથયાત્રા પહેલા જ પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડી એક મહિલા અને ત્રણ યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે શ્રીનગરના અન્ય એક યુવકની સંડોવણી સામે આવી છે। ઝડપાયેલા આરોપીઓ પાસેથી આત્મઘાતી હુમલા કરવા અને કેવી રીતે અફઘાનિસ્તાન પહોંચવું તેના પ્લાનિંગ સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે। હાલ મહિલા સહિતના આરોપીઓને પોરબંદર કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે તમામના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ અને ગુજરાત ATSને અભિનંદન પાઠવ્યા છે। ઝડપાયેલા આ આરોપીનું પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે કનેક્શન હતું, જેને લઈને છેલ્લા 8 મહિનાથી ATS તેમના પર વોચ રાખીને બેઠો હતો અને અંતે તેમને સફળતા મળી છે। વડોદરાના છાણીના રહીશોએ વનીકરણ કરીને દિવાલ બનાવી હતી, પરંતુ આ દિવાલ હવે વિવાદનું કારણ બની ગયું છે। વડોદરાના છાણી રામા કાકા ડેરી સામે યોગીનગર પાસે ગેલેક્સી ઓરા અને ગેલેક્સી હાઇટ્સ વચ્ચે પાલિકાના પ્લોટ પર લોકોએ બનાવેલી દિવાલ વોર્ડ 2ના ભાજપના મહિલા કાઉન્સિલરે તોડી પાડતા વિવાદ થયો હતો। સ્થાનિકોએ 1.50 લાખ ખર્ચે પ્લોટમાં વનીકરણ અને તેની માવજત કરી હતી। દિવાલ તોડી પાડાતા સ્થાનિકો અને કાઉન્સિલરો વચ્ચે તૂતુ મેમે થઈ હતી। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે પ્લોટ ગંદકી અને અસામાયિક તત્વોનો અડ્ડો બન્યો હતો, જેના પગલે વનીકરણ સફાઈ અને સિનિયર સિટીઝનોના બેસવા વ્યવસ્થા કરી હતી, તેમજ પ્લોટ ફરતે દિવાલ ઊભી કરી હતી। તો હવે વોર્ડ 2 કાઉન્સિલરે દિવાલ તોડી પાડતા સ્થાનિક અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, સાથે જ વોર્ડ 1 કાઉન્સિલરે દિવાલ ફરીથી બનાવી આપવાની માંગ કરી છે। અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ હવે વિવાદનો વડલો બની રહી છે। 120 કર્મચારીઓને છૂટા કરવામાં આવતા કર્મચારીઓએ કચેરીની બહાર દેખાવો કર્યા હતા। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં ફી વધારાનો વિરોધ બાદ હવે કર્મચારીઓને છૂટા કરી દેવાતા વિવાદ વકર્યો છે। 25-30 વર્ષથી નોકરી કરતા વર્ગ 4ના 120 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, સાથે તાત્કાલિક ધોરણે તેઓ પાસેથી ક્વાર્ટર્સ પણ ખાલી કરાવવામાં આવતા તેઓએ ક્યાં રહેવા જવું તે સવાલ અહીં ઊભો થયો છે। ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સ્ટાફ સાથે ઓરમાયું વર્તન થતું હોવાનો પણ રોષ ઠાલવી રહેલા કર્મચારીઓ રસ્તા પર જ સામાન લઈને બેસી ગયા હતા। તેઓનું કહેવું છે કે તેમની પાસેથી ભાડાના મકાન માટે પણ ડિપોઝિટ આપવાના પૈસા નથી। ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓની સ્થિતિ હવે જાય તો કહાં જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે હવે ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસામાં તેઓ ક્યાં રહેશે તે પણ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। ભાવનગરના ફૂલસર વિસ્તારની અંદર ઉનાળો શરૂ થયો ત્યારથી પાણીની સમસ્યા વકરી છે। આજે લોકો દ્વારા મેયરનો ઘેરાવ કરી તેને રોકવામાં આવ્યા હતા। આ વિસ્તારમાં અનેક રજૂઆત છતાં તેનો ઉકેલ નથી આવ્યો। ભાવનગરના ફૂલસર વિસ્તારની મધુવન સોસાયટીમાં પાણીનો પ્રશ્ન હાલ પ્રાણ પ્રશ્ન બની ગયો છે, ત્યારે આજે આ વિસ્તારવાસીઓએ ગાડીનો ઘેરાવ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। અહીં મેયર સરકારી હાઈસ્કૂલના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા હતા। આ સમયે સ્થાનિકોએ મેયરની ગાડી રોકી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પાણીની માંગ કરી હતી। મામલો એટલો ઉગ્ર બની ગયો કે સ્થાનિક અને ભાજપના કાર્યકરો સામસામે થઈ ગયા હતા, જે અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી। તો વિરોધ કરતા સ્થાનિકોએ આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। આ વિસ્તારની અંદર પાણીની સમસ્યા દૂર કરવા માટે પીવાના પાણીની મોટી ટાંકી પણ બનાવવામાં આવી છે, પરંતુ આ ટાંકી આજ દિવસ સુધી કાર્યરત ન હોવાનું સામે આવ્યું છે। વડોદરામાં નકલી પનીરનો વેપલો જાણે થંભવાનું નામ ન લેતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે જ્યારે ફૂડ વિભાગ તપાસ કરે છે ત્યારે ત્યારે મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે છે। વડોદરા વાસીઓ પનીર ખાતા પહેલા ચેતજો, કારણ કે વડોદરામાં મોટા પ્રમાણમાં અસલીના નામે તેમને નકલી પનીર આપવામાં આવે છે, જે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે। અખાદ્ય પનીરના વેચાણ કરનાર એકમો પર આરોગ્ય વિભાગની ટીમે સતત બીજા દિવસે પણ તવાઈ બોલાવી હતી। પનીરનું ઉત્પાદન કરતા વાઘોડિયા રોડ, સમાસાવલી
ઉમરી રોડ અને કારેલી બાગના સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન 1 લાખથી વધુ કિંમતનો 355 કિલોગ્રામ પનીરનો જથ્થો મળી આવ્યો હતો। પનીરના નમૂના ફતેગંજ ખાતે પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા। જેમ જેમ પનીરની માંગ વધી છે તેમ તેમ ભેળસેળિયા તત્વો પણ બિંદાસ બન્યા છે, તો આ પનીર તમારા માટે પણ ઝેર ન સાબિત થાય તેનું ખાસ ધ્યાન રાખજો। ખાદ્ય ચીજ વસ્તુઓમાં તો ભેળસેળ થાય જ છે, પરંતુ હવે જૂની દવાઓને નવી બતાવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાં એક્સપાયર દવાઓને રીલેબલિંગ કરીને વેચાણ કરવામાં આવતી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી દરમિયાન ખુલ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ દરોડા પાડીને લોકોના જીવને જોખમમાં મૂકનારા દવાના વેપારી સામે કાર્યવાહી કરી છે। અમરાઈવાડી વિસ્તારમાં 2 જૂને કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં દરોડા પડતા સ્કેબી રોગમાં વપરાતા સ્કોર્બિટન સી ઇન્જેક્શનના રીલેબલિંગનું કૃત્ય સામે આવ્યું હતું। તો આ કેસમાં સંડોવાયેલા તેજેન્દ્ર ઠક્કર તેમજ પૂજારા સ્વપ્નિલ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આ લોકોએ જૂની તારીખ પર નવી તારીખ લગાવી દીધી હતી। આવા ગંભીર કેસ સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એલર્ટ થયું છે અને દર્દીઓ પણ આવા કેસને લઈને ચિંતામાં મુકાયા છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયર વિભાગે પ્લાસ્ટિકના પોર્ટેબલ બોક્સ બનાવ્યા છે, જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। જૂનાગઢના ખેડૂતો માટે આશીર્વાદ સમાન ફળ ફળાદીના બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે। કૃષિ યુનિવર્સિટી એન્જિનિયર વિભાગ દ્વારા ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે પ્લાસ્ટિક પોર્ટેબલ બોક્સ બનાવવામાં આવ્યા છે, જે બોક્સ 10 કિલોના રૂપમાં મળી રહે છે, જેમાં ટામેટા દાડમ સહિતના ફ્રૂટ માટે ખૂબ જ ઉપયોગ થશે, ત્યારે ખેડૂતોને પરિવહનમાં થતો નુકસાન પણ અટકી જશે। મહત્વનું છે કે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે બોક્સનું સંશોધન કરવામાં આવ્યું છે તેને ભારત સરકાર દ્વારા 2 રાષ્ટ્રીય એવોર્ડ પણ આપવામાં આવ્યા છે, ત્યારે હાલ બોક્સ નિયમ અનુસાર મેન્યુફેક્ચરિંગ માટે આપવામાં આવી રહ્યા છે। આ પ્લાસ્ટિકના બોક્સમાં જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે હાઇજેનિક છે। તેલ અને ખાણીપીણીની વસ્તુઓ મૂકવા માટે આ પ્લાસ્ટિક ખૂબ જ લાભકારી સાબિત થતું હોય છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની વિચિત્ર રજૂઆતથી ઇમેલ બોક્સ ફૂલ થઈ ગયું। 5 વારથી વધુ વાર નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ કાલી ગયેલી ભાષામાં શિક્ષકોને જ પાસ કરવાની રજૂઆત કરતો ઇમેલ કર્યો। આજ સુધી પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ તેમના વાલીઓને જુદા જુદા બહાના આપતા હોય છે, પરંતુ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તો વિદ્યાર્થીઓ શિક્ષકોને જ પાસ કરવાની વિનંતી કરી રહ્યા છે। એટલું જ નહીં, આ માટે તેઓ લેખિતમાં ઇમેલ પણ કરી રહ્યા છે, જેમાં 5 વખત ફેલ કર્યો 6ઠી વખત તો પાસ કરી દો જેવી વિનંતી કરવામાં આવી છે, અને પ્રોફેસર બરાબર ઉત્તરવહી તપાસતા નથી કહી પાસ કરી દેવા માટે પણ આજીજી કરવામાં આવી છે। ત્યારે આવા પ્રકારની રજૂઆતો અને અરજીઓ મળતાની સાથે જ યુનિવર્સિટી પરીક્ષા વિભાગે તેમને વળતો જવાબ પણ આપ્યો। પરીક્ષા વિભાગનું કહેવું છે કે જો તમને કોઈ શંકા હોય તો તમે તમારી ઉત્તરવહી રીચેકિંગ કરી શકો છો।